खोराक तरीके मांस नो उपयोग करे
છે એમાં દાખલા તરીકે ના એક્ઝામ્પલ છે સિંહની વાઘ ચિત્તો તો આ બધા તમે જંગલી પ્રાણીઓ જોઈ શકો છો કે તે જ્યાં જંગલમાં રહેતા હોય છે ત્યાં બીજા અન્ય નાના પ્રાણીઓનો શિકાર કરીને તે પોતાનો ખોરાક મેળવે છે તો આવા પ્રાણીઓ કે જે ખોરાક તરીકે માત્ર માંસનો જ ઉપયોગ કરે છે કે બીજા નાના પ્રાણીઓનો જ શિકાર કરીને પોતે ખોરાક મેળવે છે તો એવા પ્રાણીને આપણે કેવા પ્રાણી કહીશું માંસાહારી પ્રાણીઓ ત્યાર પછી છે નંબર ત્રણ મિશ્રાહારી પ્રાણી હવે તમે જોઈ શકો છો મિશ્ર મિશ્ર એટલે શું વિદ્યાર્થી મિત્રો બધાનું ભેગું બરાબર કે મિશ્રાહારી પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ તો કે શાકાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ બેનું મિશ્ર બરાબર શાકાહારી માં આપણે જોયું ખોરાક તરીકે માત્ર વનસ્પતિ ના જ ભાગોનો ઉપયોગ કરવો માંસાહારી પ્રાણી માં જોયું કે માત્ર કોઈ અન્ય સજીવોનો શિકાર કરીને જ ખોરાક મેળવવો મિશ્રાહારી માં શું છે બેનું મિશ્ર બીજા અન્ય નાના સજીવોનો પણ બરાબર ખોરાક તરીકે શિકાર કરીને ઉપયોગ કરે છે તો આવા જે સજીવો છે કે જે ખોરાક તરીકે વનસ્પતિઓ અને બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેને આપણે કેવા પ્રકારના પ્રાણી કહીશું કે મિશ્રાહારી પ્રાણીઓ આપણે અહીંયા કહીશું તો મિશ્રાહારી પ્રાણી એટલે બેનું મિશ્રણ કે જે શાકાહારી ખોરાક પણ ખાય છે અને જે માંસાહારી ખોરાક પણ ખાય છે એના એક્ઝામ્પલ છે મનુષ્ય બિલાડી અને ઉંદર તમે જોઈ શકો છો કે આ દરેક પ્રકારની વસ્તુઓ ખાય છે બરાબર તો અહીંયા આપણે જોઈએ આ વિદ્યાર્થી મિત્રો ખાસ આ ત્રણ વ્યાખ્યાઓ એક માર્કમાં પૂછાય છે ના અને એના ઉદાહરણો બરાબર અને ત્યાં તફાવત પણ પૂછાય છે કે શાકાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ તફાવત આપો તો આ બધી વસ્તુઓ ખાસ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોવાનું છે કે ખાદ્ય સામગ્રી જે આપણને જે સ્ત્રોતમાંથી મળી આવે છે બરાબર જે વનસ્પતિમાંથી ખાદ્ય સામગ્રીઓ મળી આવે છે વનસ્પતિના કયા અંગોનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે એ આપણે હવેના નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા આ ત્રણ વ્યાખ્યાઓ તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરી લેવાની છે લખી લેવાની છે એના એક્ઝામ્પલ ખાસ અને તમારે પાકી કરવાની રહેશે થેન્ક યુ